हेलो फ्रेंड्स, હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો કે તમે ભાત ખાઈને વજન ઘટાડી શકો છો? નથી જાણતા તો ચલો જાણી લો કે કેવી રીતે ભાત ખાવાના છે અને કેવી રીતે આપણે વજન ઘટાડવાનું છે. આ માહિતી નાનકડી છે પરંતુ ખૂબ જ ઉપયોગી છે. જે લોકો વજન ઘટાડી રહ્યા છે અને જે લોકોની ભાત એટલે કે રાઈસ અતિ પ્રિય છે પરંતુ ખાઈ નથી શકતા, એવા લોકો માટે આ રેમેડી સૌથી બેસ્ટ છે. તો ચલો જોઈએ કેવી રીતે ભાત ખાઈને વજન ઘટાડવાના છે એના વિશેની માહિતી. ખરેખર આ માહિતી ખૂબ જ ઉપયોગી છે. પસંદ આવે છે દિલથી લાઈક કરશો, સાથે સાથે તમારા ફેમિલી ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેરિંગ અવશ્ય કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરશો. તો ચલો જોઈએ આપણે કે ભાત ખાઈને કેવી રીતે વજન ઘટે છે તેના વિશેની માહિતી. આપણે સૌ જાણીએ છીએ કે ભાતમાં કાર્બોહાઈડ્રેટ્સ રહેલ હોય છે, જે આપણી પાચન શક્તિને નબળી પાડે છે. એટલા માટે આપણે ભાત ખાઈએ છીએ તો આપણી પાચન શક્તિ નબળી પડે છે અને ધીરે ધીરે આપણું વજન છે એ વધતું જાય છે. ભાત ખાવાથી પેટની ચરબી છે એ વધતી જાય છે. એક જ મહિનામાં જો રોજ તમે થાળી ભરીને ભાત ખાશો ને તો એક જ મહિનામાં તમારા પાસે લટકતી ફાંદ હશે, ફ્રીમાં ગિફ્ટ મળશે. તો ખરેખર મિત્રો, અહીંયા આપણે ભાત એવી રીતે ખાવાના છે કે તમારી બેલી ફેટ, લટકતી ફાંદ એક મહિનામાં થઈ જશે ગાયબ. તો એના માટે સૌથી પહેલા તમારે ભાત જ ખાવાના છે. ભાતની અંદર કાર્બોહાઈડ્રેટ્સ પણ છે, પરંતુ એ જાણી લેવું જોઈએ કે ભાત આપણે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ભાતની અંદર વિટામિન B12 રહેલ હોય છે, જે બીજી વસ્તુમાં ઓછું હોય છે. સાથે સાથે ભાત ખાવાથી આપણી સ્કિન અને હેર માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા શરીરના હાડકા છે એને મજબૂત કરવાનું કામ કરે છે ભાત. તો ભાત અવશ્ય ખાવા જોઈએ તો જ તમારું શરીર બેલેન્સ રહેશે, કારણ કે આપણી હ્યુમન બોડી મિનરલ્સ વિટામિન્સનું બનેલું છે, માટે આપણે કોઈ જ વસ્તુ અવોઈડ કરવી ન જોઈએ. પરંતુ હા, અતિરિક ગતિ હોય છે, જો તમે વધારે ખાશો તો નુકસાન થવાનું જ છે. તો માટે અહીંયા જ્યારે કાર્બોહાઈડ્રેટ સાથે પ્રોટીન ખાવામાં આવે, ફાઈબર ખાવામાં આવે, ત્યારે કાર્બોહાઈડ્રેટનું જે કાર્ય છે તે જશે 0. એટલે અહીંયા તમે દાળ ખાવ છો, સોરી ભાત ખાવ છો, તો ભાત વધારે નહીં, 2 ચમચી જ લેવાના છે. સામે તમારે 2 વાટકી દાળ લેવાની છે. દાળ કોઈ પણ હશે ચાલશે, કારણ કે બધી જ દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. તો પ્રોટીન છે આપણા બોડીને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે, આપણા મસલ્સને સ્ટ્રોંગ કરે છે. આપણા મસલ સ્ટ્રોંગ થશે તો આપણા શરીરની ચરબી આપોઆપ બહાર નીકળી જાય છે. જ્યારે શરીરમાં પ્રોટીન આવે છે એટલે ચરબી દૂર થઈ જાય છે. આ એક કુદરતી પ્રક્રિયા છે. હવે બીજું વાત કે ભાત સાથે ફાઈબર એટલે કે સલાડ ખાવું જોઈએ. જ્યારે તમે દાળ ભાત ખાવ છો એની સાથે તમારે 1 વાટકી કાચું સલાડ, કોબી, કાકડી, ટમેટા અવશ્ય ખાવા જોઈએ, કાચી ડુંગળી અવશ્ય ખાવી જોઈએ. આનું માત્ર પ્રમાણ તમારે 1 વાટકી છે. નિયમિત રીતે જો તમે આવી રીતે ભાત ખાશો તો 8 જ દિવસમાં ભાત ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છો. યાદ રહે, ભાતની સાથે તમારે પ્રોટીન લેવાનું છે, ભાતની સાથે તમારે ફાઈબર લેવાનું છે. અથવા તો તમે ભાતની અલગ અલગ વાનગી પણ બનાવી શકો છો, જેવી રીતે મિક્સ વેજીટેબલ પુલાવ છે, મિક્સ વેજીટેબલ ભાત છે. સાથે સાથે તમે ભાતમાંથી મિક્સ વેજીટેબલ પરાઠા બનાવી શકો છો, મિક્સ વેજીટેબલ ભજીયા. પરંતુ યાદ રહે, તળેલું ઓછું બનાવવાનું છે. માત્ર ને માત્ર બાફેલી વસ્તુ જ વધારે ભાત સાથે ખાવાની છે, કાચી વસ્તુ વધારે ખાવાની છે. તો ખરેખર આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો ચોક્કસ તમારું વજન ઘટશે. નાનકડી માહિતી છે પરંતુ ખૂબ જ ઉપયોગી છે. પસંદ આવે છે દિલથી લાઈક કરશો. તો ચલો આપણે ફરી મળીશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.